સિનોર તાલુકાના ટિમ્બરવા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલના ગોળકુંડામાં પડેલા નીલગાયનું વન વિભાગ સિનોર અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરની ટીમ દ્વારા 5 કલાકની ભારે જહેમત બાદ નીલગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સ્થળ પર છોડી મૂકવામાં આવી હતી. સિનોર તાલુકાના ટિમ્બરવા ગામે શ્રીદર્શન જવાના રોડ પર આવેલા નર્મદા નિગમની માઇનોર કેનાલની જાળીવાળા ગોળકુંડામાં એક નીલગાય પડેલી હોવાની જાણ ટિમ્બરવા ગામના જાગૃત યુવાનોને થતા તેઓ તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલ પહોંચી સિનોર વન વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જેથી સિનોર વન વિભાગની ટીમ ટિમ્બરવા ગામે આવી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરતભાઈ મોરને જાણ કરતા તેઓની ટીમ ટિમ્બરવા ગામે આવીને નીલગાયને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ માઇનોર કેનાલનું ગોળકુંડામાં જાળી નાખેલી હોવાથી નીલગાયનું રેસ્ક્યુ કરવામાં ડિટેક્ટ આવી રહી હતી, જેના કારણે 5 થી 6 કલાક જેટલો સમય રેસ્ક્યુમાં લાગ્યો હતો. વન વિભાગ સિનોર તેમજ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરતભાઈ મોર સહિત તેઓની એક્ટિવ યુવા ટીમે જેસીબી મશીનની મદદથી નીલગાયનું રેસ્ક્યુ કરી. આજરોજ સિનોર રેન્જમાં આવેલ ટિમ્બરવા ગામે એક માઇનોર કેનાલમાં નીલગાયનું બચ્ચું માઇનોર કેનાલની કુંડીમાં પડી ગયેલ હોવાની જાણ મળતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચેલ તથા વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના શ્રી ભરત મોરે તથા તેમની ટીમ દ્વારા 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધના બચ્ચાને જેસીબી દ્વારા ઉંચકી સલામત રીતે રિલીઝ કરવામાં આવેલ છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના નર્મદા નદીને કિનારા આવેલા માલસરમાં શ્રી સત્યનારાયણ મંદિર ખાતે કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સિનોર તાલુકાના માલસર ગામે નર્મદા નદી કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે આ મહોત્સવ ઉજવાયો હતો. સંતો મહંતો જગન્નાથજી મહંત એવા શ્રી જગન્નાથદાસજી મહારાજ, પ્રદીપનાથજી શાસ્ત્રીજી, નિલેશભાઈ મહારાજ મંદિરના પૂજારી દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને શણગાર કરી આરતી સાથે આરાધના પણ કરવામાં આવી હતી. સાથે સાથે સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ ફરજિયાત રાખવામાં આવ્યું હતું અને ગાઈડલાઇન મુજબ આ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. મહંત શ્રી જગન્નાથદાસજી મહારાજ દ્વારા કોરોના વાયરસ બીમારી દુનિયાભરમાંથી દૂર થાય અને મુક્તિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચલ સંગતા ચંદનાગર સંવાદ દેવ દેવેશ સ્નાનાદં પ્રતિવેદ્ય તાં ભગવાન શ્રી સત્યનારાયણ દેવતા સહિત ગોપીનાથાય નમો નમઃ. ગંગોદક સ્નાનં સમર્પયામી ગંગોદક સ્નાનં દે ગંગોદક સ્નાનં સમર્પયામી ગંગોદક સ્નાનં દે શુદ્ધાત્મનિયમ સમર્પયામી. શિરાબ્ધિ કલ્લોલ પરંપરાસુ દેવી રમાવાર વિલાસ વૈશ્ય ચંપે દૈયાદ્ય કુમર્દનેન સ્તમ સ્ત્રાણી દૈત્યાન્વય મર્દનેશ. ઓમ ગોસુનાદેય ગોસુહ વચ્ચદં મર્ગહરો ગંધસે સોમવદ મદાય રસો અચ્યુતઃ સુગંધિ દ્રવ્યં ચ ચંદનં વ્રજનીયુત ઉદ્ઘાટનં મયા દત્તં કૃપાણ પરમેશ્વર. ઓમ ભગવાન શ્રી સત્યનારાયણ સદ ગોપીનાથ દેવતાભ્યો નમઃ. સુગંધિ તૈલ સ્નાનં સમર્પયામિ સુગંધિ તૈલ સ્નાનં દે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધોદક સ્નાનં દે શુદ્ધ જલેન અશ્વિનીં સમર્પયામિ. હે તીર્થાને વ્રજરંગ ગાહસ્તારી હંગિણા હે ભગો સહસ્ત્રયોજનેવ ધન્વાની તન્મસે. ભગવાન શ્રી સત્યનારાયણ સહિત ગોપીનાથ દેવતાભ્યો નમઃ. માલસર સત્યનારાયણ મંદિર પરમહંસી માધવદાસજી મહારાજ સ્થળી ગુજબાર ડોંગરેજી બાપાની ભાગવત ભૂમિ અને જે ભૂમિની અંદર સત્યનારાયણ ભગવાન ગોપીનાથજી અખંડ વિરાજમાન છે અને દર વર્ષે જેમ ભગવાન અખિલ બ્રહ્માંડના અધિપતિ પરાત્પર બ્રહ્મ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે જે પ્રગટ થયા અને આ ધરાતલ પર આવી ધર્મની સ્થાપના કરી મિત્ર ધૈર્ય સુર સંત વિજય ઈચ્છા નિત ધનુ માયા ગુણ ગોપાલ આ સિદ્ધાંતને પૂર્ણ કરવા માટે ભગવાન ઉતાર લઈને આવે છે. જ્યારે જ્યારે અધર્મ વધી જાય ત્યારે ત્યારે ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. ત્યારે એનો ઉત્સવ પ્રતિવાર્ષિક ઉજવાતો આવ્યો આખા ભારત વર્ષમાં નહીં પણ આખા બ્રહ્માંડમાં
ઉજવાતો રહ્યો છે, ઉજવાતો રહેશે. પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી એને ધ્યાનમાં લઈ અને ખૂબ નિયમને આધીન બની અને એ નિયમના પાલન મુજબ અમે લોકોએ પણ શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરની અંદર ગઈકાલે રાતના અષ્ટમીના દિવસે રાતના ખૂબ ભાવપૂર્વક ભગવાનના પ્રાગત્યનો ઉત્સવ કર્યો હતો અને જેનો આનંદ લઈ અને પરમાત્માને પ્રાર્થના કરી કે આવી રહેલી આ વિપત્તિ આપત્તિ મહામારી એમાંથી બધાને મુક્ત કરે અને જેમ બને એમ જલ્દીથી આનો નાશ થાય અને સારો ભારત વર્ષના જન જન સર્વત્ર સુખીને સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાને પશ્યંતો માં કચ્છિત દુઃખ ભાગ ભવે સર્વનું મંગલ કરે સર્વનું કલ્યાણ કરે એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.